ये हालो आवे हो नंद जीनो लालो रे कानूड़ो तारो आवे हो नंद लालो Thank you.
देखा धारी काना मारा द्वार आज भैरारे समुद्र सोला निद्वारी तारे रजू के लला के पाटा रे कन्हैया से नारे बजाया अरे हा भक्तरा हे आवा केने बाजा बाल आ जावा लला के पाटा रे परब से नारे बजाया आज आवो लाली लो भगत कन्हैया नो लाडलो रे ए मायरा मने लाडू पेरा ने मार आज मार रे मारता आला बड़ा कुटिया रे आगे लाडो रे मारवा तेरी तोरण मारे वाए अरे हा भक्तराज बोलो वाली कानना आज जावा लाडो रे मारवाती नामना रे पोटे आज हे ना लाडू ना समता ई लाडी लान क्रोध रे जिडो सत्यवाद प्रभु ए मैला मने जाड़ी केरा इने मार आज मार रे मारता आला बड़ा अरे भक्तराज अरे भक्तों ना बोले तो हमेशा मापो जो भक्तराज पर पहला मने जनाओ कि आज हम जंगलो जंगल भटकी अरे आवा समुद्र होलोवी आज मारी द्वारिका ने नगरी सुधी आवानो कोई कारण भक्तराज हां प्रभु अपना देवर सुधी आवानो कारण एक मारो स्वार्थ ने बीजो मारो परमानंद छे मारा नाथ अरे हां भक्तराज पर एवा के सो तुम्हारा स्वार्थ छे सो तुम्हारा परमानंद छे भक्तराज सांभळो प्रभु जो कदा स्वार्थ नी बात करता होय ने तो आज मारी रजे तने काई डगले पकले आज वांछे ना बेणा बोले का तो मारा वांछे बेणा भागो અને જો પરમારથ ની વાત કરતા હોય ને તો બાર બાર ગામની વનરા એક વેરવા નામનો રાક્ષસ આહાકાર મસાવે બસ બક્ષી કે માણસ જેવી જાય રહેવા દેતો નથી જો આપનો કોઈ ઉપાય થાય મુજે કહો કે પ્રેમથી મને જવાની રજા આપો મારા નાથ રજા આપો પ્રભુ અરે ભક્તરાજ અરે આજ મારા દ્વારિકાના દેવળ સુધી આવ્યા છો માટે આમ તો નિરાશ થઈ તમને હોની જવા દો માટે લે ભક્તરાજ આ પેલી અમરને તમને પુષ્પ આપું છું ભક્તરાજ આપ પુષ્પને મે પાણી પધરાવજો નર નારી મરી આપ પુષ્પને તમે સેવા કરજો ભક્તરાજ નોમા માસે મારાથી મોટા મારા ભાઈ બલરામ તમારી ઘરે ઉતાર ધાણ કરશે ભક્તરાજ બધી મનોકામના તમને પૂર્ણ કરશે જય હો પ્રભુ વાત તમારી બને સત્ય લાગે પણ હે ત્રિલોકના ધણી આજ વિચાર તો કરી જુઓ આ જગત ની અંદર કદાચ ગમે એટલો માણસ રૂપિયા વાળો હોય છે પ્રભુ એને રૂપિયા વાળો ન કહેવાય અરે હા ભક્તરાજ આવા કળા કડી ની અંદર કદાચ પ્રભુ એક દીકરો હોય છે તો પણ એને દીકરા વાળા ન કહેવાય જો કદાચ તમારે મને દીકરો દેવો હોય ને તો જગત માં પૂજવા લાયક અખિલ બ્રહ્માંડ ના માલિક કૃષ્ણ કન્હૈયા જો આજ મારે આંગણે આવતો હોય ને તો માનો કે આજ મારા વાંચ્યા મેળા ભેગા તા ભૂમિ નો ભાર હળવો તમે ઉતાર્યો તો મારા નાથ તમે ઉતાર્યો તો પ્રભુ અરે હા ભક્તરાજ રાજ તમારી ભક્તિ થી હું ઘણો પ્રસન્ન છું કારણ કે તમે એક સ્વાર્થ માટે માંગ્યું બીજો એક તમે પરમાર્થ માટે પણ માંગ્યું છે ભક્તરાજ જ્યારે જ્યારે આ ભૂમિ માટે બહાર વધે ત્યારે હું ઉતાર ધાણ કરું છું માટે લ્યો ભક્તરાજ આ બીજી અમરને ને તમને પુષ્પ આપું છું ભક્તરાજ આ પુષ્પ તમે પ્રાણી પધરાવજો નર નારી મળી આ પુષ્પ તમે સેવા કરજો ભક્તરાજ નવમા માસે હું દ્વારિકાનો નાથ પોતે તમારી ઘરે ઉતાર ધાણ કરીશ ભક્તરાજ ભેરવા નામના રાક્ષસનો સહાર હું કરીશ જય હો પ્રભુ પરજીતા મને અમર અલીને બને પુષ્પ આપ્યા ને આ પુષ્પ ને મારા નામ સો રાખવા એમને કોઈ સાલ માં સ્થિતિ કઈ નિશાની આવે ને કઈ થોડીક પ્રભુ મને વાત તો કરો અરે હા ભક્તરાજ એ પણ હું તમને જણાવી દઉં એ રાખજો રાખજો હીરમા દેવારૂડા નામ જો એ આવા રાખજો રાખજો હીરમા દેવારૂડા નામ જો એ
હા બકરાજ ભાદરવા સુદ દસમને ગુરુવાર હું તમારે ઘરે અવતાર ધારણ કરીશ એટલું ની ભક્તરાજ પણ જયારે કુંપની પાંચ પગલીઓ પડે અરે ઉકળતી દેખ ચૂલે થી ઉતરે તો માનજો કે દ્વારિકાનો નાથ પોતે વધાર્યો છે ભક્તરાજ જય હો પ્રભુ પણ ગોકુળ ની અંદર તમે તમારી સોસળ ગોપીઓની રાસને રસાવી દે ને આજ અમારી રાસના જોવી છે મારા નાથ રાસલીલા જોવી છે અરે ભક્તરાજ જેમ તમે મને વચને માંધો એમ હજી મારે મારા મોટાભાઈ બલરામને બોલાવી એમની સાથે કુડકપટ કરી એમને વચને બાંધી જે મારે પ્રગટમાં અવતાર ધારણ કરવાનો છે ભક્તરાજ વૃદાવનની શ્રીઓમાં જે મારી સપના રૂપી રાસલીલા ચાલી રહી છે તમે જઈ એમના વચન દર્શન કરી શકો બોલ દ્વારકાધીશને જય કૃષ્ણ કન્યા લાલ કે આજ મારા લાડીરાને પ્રેમીલા ભક્તનો વચન આપી શકો પણ હજી આ વાતની જાણ મારા મોટા ભાઈ બલરામને નથી તો લાય સોનલા મંદિરની માલિકોર મારા મોટા ભાઈ બલરામને બોલાવું એમની સાથે કુડકપટ કરી એમને વચને બાંધી જય હું પ્રગટમાં અવતાર ધારણ કરું